પોરબંદર શહેર કુદરતી નહીં પરંતુ માનવ સર્જિત આફતનો ભોગ બન્યો હોવાનું સામે આવ્યું છે. પાલિકા તંત્રના વોટર વર્કર વિભાગની ઘોર બેદરકારીને કારણે પોરબંદર પાણીમાં ગરકાવ થયું. જુઓ અમારો ખાસ અહેવાલ. પોરબંદર શહેરમાં છેલ્લા 48 કલાકમાં લગભગ 25 ઇંચ જેટલો વરસાદ પડી જતાં પોરબંદર શહેરના એમજી રોડ છાયા ચોકીથી ખીજી પ્લોટ પર અને ગોઠણિયા કોલેજ રોડ સહિતના રસ્તા ઉપર વરસાદી પાણીનો ભરાવો થતાં લોકોની અવર જવર પણ મુશ્કેલ બની છે. એટલું જ નહીં પરંતુ રોડ પર 4 ફૂટ કરતાં પણ વધારે પાણી આવી ગયા છે, જેના કારણે આ રોડ પર આવેલ મકાનો અને દુકાનોમાં પાણી ઘૂસી ગયા છે, જેના કારણે લોકોની ઘરવખરી અને માલને લાખો રૂપિયાનું નુકસાન થયું છે. ત્યારે તંત્રએ ના છૂટકે આ રોડ બંધ કરવાની ફરજ પડી છે. તો બીજી તરફ છાયા વિસ્તારના નીચાણવાળા વિસ્તારોમાં પણ મકાનોમાં પાણી ઘૂસી જવાની ઘટનાઓ સામે આવે છે. 25 ઇંચ જેટલા વરસાદના કારણે આ ઘટનાઓ બની હોય અને કુદરતનો કોપ હોય તેવું માનવામાં આવી રહ્યું છે. પરંતુ ગુજરાત ન્યૂઝ પોરબંદરની ટીમે વાસ્તવિકતા જાણવા પ્રયાસ કર્યો અને અમારી ટીમે મહા મહેનતે આ અંગે ઊંડી તપાસ કરી તો વાસ્તવિકતા કંઈક જુદી જ સામે આવી હતી. ત્યારે પોરબંદર શહેરના છાયારણ વિસ્તારના પાણીના નિકાલ માટે બિરલા રોડ પર એક પમ્પિંગ સ્ટેન્ડ આવેલું છે. નગરપાલિકા સંચાલિત આ પમ્પિંગ સ્ટેન્ડમાં ચોમાસા દરમિયાન કામ ચલાઉ વીજ કનેક્શન લેવામાં આવતું હોય છે, જે વીજ કનેક્શન માટે નગરપાલિકા દ્વારા 3 માસ પૂર્વે વીજતંત્રને અરજી કરી હતી. પરંતુ નગરપાલિકાનું અંદાજિત 1.5 કરોડ જેટલું વીજ બિલ અગાઉનું બાકી હોવાના કારણે વીજતંત્રએ આ પમ્પિંગ સ્ટેન્ડને વીજ કનેક્શન આપ્યું ન હતું, જેના કારણે પમ્પિંગ સ્ટેન્ડની મોટર ચાલુ ન થતાં પાણીનો નિકાલ થયો ન હતો અને તેના પરિણામે જ છાયા વિસ્તારના કેટલાક મકાનમાં પાણી ઘૂસ્યા છે અને છાયાનો કેટલોક વિસ્તાર પાણીમાં ગરકાવ થયો છે. તો બીજી તરફ એમજી રોડ અને છાયા ચોકી રોડ પર સહિતના રસ્તાઓના પાણીના નિકાલ માટે ગોઠાણિયા કોલેજ નજીક એક પમ્પિંગ સ્ટેન્ડ આવેલું છે. આ પમ્પિંગ સ્ટેન્ડમાં લગભગ 15 દિવસથી સમસ્યા હોવાના કારણે મોટર ચાલુ થઈ શકતી ન હતી, જે અંગે પણ નગરપાલિકાના વોટર વર્કસે હવામાન વિભાગની પોરબંદરમાં રેડ એલર્ટની આગાહી હોવા છતાં તકેદારી ન લેતા હજુ સુધી આ પમ્પિંગ સ્ટેન્ડ બંધ છે, જેના કારણે એમજી રોડ સહિતના મુખ્ય માર્ગોના પાણીનો નિકાલ થઈ શકતો નથી. પોરબંદર પાલિકાના વોટર વર્કસની ઘોર બેદરકારીને કારણે પોરબંદર શહેરના અનેક વિસ્તારો અને અનેક રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા છે. પોરબંદર શહેરમાં ભારે વરસાદને કારણે એમજી રોડ સહિતના મુખ્ય રોડ પર પાણી ભરાય છે. એટલું જ નહીં પરંતુ રાજીવનગર છાયાનો કેટલોક વિસ્તાર રૂપિયા હનુમાનની મંદિરની પાછળનો વિસ્તાર પાણીમાં ગયા અનેક ઘરોમાં પાણી ઘૂસી ગયા. રોડ રસ્તા ઉપર પાણી એટલી હદે વધી રહ્યા છે. છાયા ચૂકીથી ખીજડી પ્લોટ રોડ બંધ કરી દેવામાં આવ્યો છે છેલ્લા 2 દિવસ. તો શહેરનો મુખ્ય ગ્રાંત એમજી રોડ પર પણ લગભગ 1.5 ફૂટ જેટલા પાણી ભરાયેલા રહે છે, જેને કારણે વાહન ચાલકોને રાહદારીઓને મુશ્કેલી સામે. શહેરમાં છેલ્લા 48 કલાકમાં લગભગ 24-25 ઇંચ જેટલો વરસાદ પડી જવાના કારણે આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે. એના માટે લોકો કુદરતને જવાબદાર ગણાવી રહ્યા છે. પરંતુ જ્યારે ગુજરાતની પોરબંદરની ટીમે વાસ્તવિકતા સુધી પહોંચવા પ્રયાસ કર્યો ત્યારે જાણવા મળ્યું કે આજે પરશુરામ માર્ગ પર દેખાય છે આપણી પાછળ આ પમ્પિંગ સ્ટેશન છે. આ પમ્પિંગ સ્ટેશન એ પમ્પિંગ સ્ટેશન છે કે જે સ્ટ્રોમ ડ્રેનેજ વોટરની જે સિસ્ટમ બનાવવામાં આવી છે એમજી રોડ પર, તે સિસ્ટમમાંથી પાણી ખેંચી અને છાયાના રણમાં પાણીનો નિકાલ કરે. પરિસ્થિતિ એવી છે કે નગરપાલિકા દ્વારા પ્રી મોન્સૂન કામગીરીની મોટી મોટી વાતો કરવામાં આવી, પરંતુ આ પમ્પિંગ સ્ટેશન છે એની મોટર જ છેલ્લા 15 દિવસથી બંધ છે. અને મોટર 15 દિવસથી બંધ હોવાના કારણે એમજી રોડ અને છાયા ચૂકીથી જે ખીરી રસ્તો છે તે રોડનું પાણી ખેંચી શકી નથી, એના કારણે રોડમાં પાણી ભરાય છે. રોડ બંધ કરવાની નોબત આવી. હવામાન ખાતાએ લગભગ 5 દિવસ પૂર્વે આગાહી કરી દીધી હતી કે 3 દિવસનું પોરબંદરમાં રેડ એલર્ટ છે. ભારે નહીં પરંતુ અતિ ભારે વરસાદ પડવાની સંભાવના છે અને તે સંભાવનાને પગલે 48 કલાકમાં 25 ઇંચ જેટલો વરસાદ પડી પડ્યો. તેમ છતાં નગરપાલિકાનું તંત્ર જાણે સૂતું હોય તેમ અતિ મહત્ત્વનું ગણાય કે આ પમ્પિંગ સ્ટેશનની મોટર શરૂ કરવામાં આવી અને તેને કારણે અનેક લોકોના જીવ જોખમ, માનવીય ભૂલને કારણે આ લોકોના જીવ જોખમમાં મુકાય. ત્યારે શું નગરપાલિકાના જવાબદાર લોકો સામે મોટી મોટી વાતો કરનારા ઉચ્ચ અધિકારીઓ કોઈ કાર્યવાહી કરશે એવા સવાલો લોકોમાં મુકાય.
નિકોલ પોપટ સાથે અશોક ખાનથી ગુજરાત ન્યૂઝ પોરબંદર. ત્યારે આફત કુદરતી નહીં પરંતુ માનવ સર્જિત હોવાનું અમારી ટીમની ઊંડી તપાસ અને ગ્રાઉન્ડ જેવો રિપોર્ટિંગમાં સામે આવ્યું છે. ત્યારે શહેરીજનોમાં પણ પાલિકાના તંત્ર સામે બેદરકાર વોટર વર્કર સમિતિ સામે રોષ વ્યાપી ગયો છે. બેન, પોરબંદરમાં જે આફત સર્જાણી છે, છાયાના નીચાણવાળા વિસ્તારોના ઘણા ઘરોમાં પાણી ઘૂસી ગયા છે. શહેરના જે મુખ્ય રસ્તાઓ કહેવાય એમજી રોડ અને છાયા ચોકીથી ખેડૂતો તરફનો રોડ, એમાં પણ વરસાદી પાણીનો ભરાવો થયો છે. રોડ બંધ કરવા પડ્યા છે ત્યાં સુધીની હાલત છે. એના માટે લોકો સમજતા હતા કે કુદરતી આફત છે, પરંતુ ગુજરાતની પોરબંદરની ટીમે જે તપાસ કરીમાં આફત માનવ સર્જિત હોવાનું સામે આવ્યું છે. નગરપાલિકાના વોટર વર્કર્સ વિભાગની ઘોર બેદરકારીના કારણે એક તો જે બિલ્લા રોડ પર જે પંપ આવેલો છે તે પંપનું વીજ કનેક્શન ન હોવાથી મોટર ચાલુ ન થઈ શકી અને પાણીનો નિકાલ ન થઈ શકો, એટલે પોરબંદર પાણીમાં ગરકાવ થયું છે. અને બીજું જે પંપ સ્ટેશન છે એની મોટર કોઈપણ સમારકામના કારણે બંધ છે, હજી સુધી બંધ છે, જેના કારણે એમજી રોડ અને ખેડૂત રોડથી છાયા જે રોડ છે તે રોડના પાણીનો નિકાલ નથી થઈ શકતો, તેના કારણે લોકો મુસીબતમાં મુકાયા છે. નગરપાલિકા શું કહેશો બેન તમે આ મામલે? જે કુદરતી આફત અત્યારે સર્જાણી છે અને જે આપ વાત કરો છો કે નીચાણવાળા વિસ્તાર છાયામાં અને જ્યાં જ્યાં પાણી ભરાણા છે લોકોના ઘરમાં, મેં હમણાં જ પંપિંગ સ્ટેશનની મુલાકાત લીધી. ત્યાં આપણે લોકોએ આપણા માનનીય ધારાસભ્યશ્રી દ્વારા જે બી લોકોને કહી અને જે 100 હોર્સ પાવરનું મીટર હોય એ કનેક્શન અત્યારે અપાવી દીધું છે. આપણી પાસે 50-50 પાવરની 3 મોટરો પણ ત્યાં મૂકાણી છે. હમણાં 1/2 કલાકમાં એ પંપિંગ સ્ટેશન ચાલુ થઈ જશે અને હમણાં જ લોકોની મુશ્કેલી છે થોડી દૂર થશે. અને બીજું એ કે જેમ આપ કહો છો કે માનવસર્જિત તો જે એ લોકોએ થોડુંક ફોલોઅપ ના લીધું એના લીધે હોઈ શકે, એ આપણે પછી જોશું. પણ અત્યારે જે કુદરતી આફત છે એમાં આપણે બધા સાથે રહીએ અને કામ કરીએ અને અમે ફોલોઅપ લીધું છે. અને જે ખીજડી પ્લોટની સામે ગોઢાણીયા કોલેજવાળી મોટર છે એ પણ મોટરમાં કાંઈ કચરો કે થઈ જતાં મોટર બંધ પડી ગઈ છે, પણ આપણે બીજી મોટરની વ્યવસ્થા હમણાં 2-4 કલાકમાં કરી અને ત્યાં પણ પંપિંગ સ્ટેશન ચાલુ કરી દેશું. અને આની પહેલાં પણ જ્યારે છાયા વિસ્તારમાં નીચાણવાળા વિસ્તારમાં પંપિંગ સ્ટેશન ચાલુ હોય છે ત્યારે બી પાણી ઘણી વખત ભર હોય તો પાણી જતું નથી. એટલે આજે અત્યારે પૂનમમાં લીધે થોડું ભર છે તો મોટર ચાલુ થઈ કરી લેશું, પણ પાણી જે ઊંચા છે કમર સુધીના એ થોડા નીચે ઉતરી અને થોડાક વખત પછી આ જે તકલીફ છે એ દૂર થઈ જશે. વોટર વર્કર સમિતિ બેદરકારી દાયિત્વ છે, આ આક્ષેપ છે, વોટર વર્કર સમિતિ પર કોઈ પગલાં લેવામાં આવશે એ આપણે લોકો બધી તપાસ કરી અને જોશું. પોરબંદર નગરપાલિકાના પ્રમુખ ડોક્ટર શ્વેતાબેન તિવારી આ બાબતે આગામી દિવસોમાં યોગ્ય તપાસ કરવાની ખાતરી આપી છે. ઉલ્લેખનીય છે કે વરસાદ શરૂ થયો તે જ દિવસથી પાલિકાના પ્રમુખ ડોક્ટર ચેતનાબેન તિવારી દિવસ રાત જોયા વિના લોકોની સુખાકારી માટે દોડી રહ્યા છે. વ્યક્તિગત રીતે પણ આ આફત સમયે તેઓ લોકોને મદદ કરી રહ્યા છે, પરંતુ પાલિકાનું નિર્ભર તંત્ર હજુ પણ ઊંઘમાં હોય તેવું લાગી રહ્યું છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.